सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतभेदिने श्रीमते शंकरार्याय वेदांतगुरवे नमः। योगतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वंदे तं हरिं करुणानिधिं मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णसन्निहितो भवेत्। આપણે નવમાં વર્ણનો પ્રારંભ કર્યો, ત્યાં પ્રતિજ્ઞા કરવામાં આવી કે આત્માના આટલા લક્ષણ છે, ચાર લક્ષણ છે, શરીરત્રય વિલક્ષણ, ત્રણ શરીરથી વિલક્ષણ છે, અવસ્થા ત્રય સાક્ષી, ત્રણ અવસ્થાનો સાક્ષી છે, પંચકોષ વ્યતિરિક્ત, પાંચ કોષથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે, અલગ છે, અતીત છે, સચ્ચિદાનંદ લક્ષણ અને સચ્ચિદાનંદ લક્ષણ છે, આ ચાર આત્માના લક્ષણો કયા, એમાં શરીરત્રય વિલક્ષણત્વ તો આત્મા શું તકલીફ છે ભાઈ, આત્મા શરીરત્રયથી વિલક્ષણ છે એ આગળના વર્ણકમાં વર્ણવવામાં આવ્યું। હવે અહીંયા આગળ કેવી રીતે અવસ્થાત્રય સાક્ષી છે એ કહેવામાં આવશે। પેલા કઈ ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા। પછી સાક્ષી કોને કહેવાય એની વ્યાખ્યા કરી કે આપણે સામે કોને સાક્ષી કહેતા હોઈએ છીએ,
Vikarahitena Sakshad Drashtatvam. This Sakshad Drashta hoy. Like a Jenny and a Drashtin Vache, Bijukoipa Avrodhana hoy, or Sakshad Drashta. It Drashta kyo ho jaye? Vikarahitena, and Makoi Prakana Vikar na Janma ho jaye. Like a pote je joy rayoche. It Drushano. कोई प्रकार का प्रभाव एना पर ना पड़े એટલે નિર્વિકાર હોય અને સાક્ષાત દર્શન કરના હોય એને સાક્ષી કહેવાય તો એ કોનું દર્શન કરે છે જે સાક્ષ્ય છે અર્થાત આ સાક્ષ્યના દર્શનનો વિષય છે એ શું જુએ છે કે કોઈ વ્યક્તિ સાક્ષી હોય એ બીજી વ્યક્તિની એની અવસ્થા જાણે અવસ્થાને જુએ ઉઠો ઉઠેલો છે બેઠેલો છે ખાય છે પીએ છે એ જાણે અથવા એ જાગ્રત છે સ્વપ્ન છે સુષુપ્ત છે અવસ્થા વ્યાપાર એ અવસ્થામાં રહીને બેસીને ઉઠીને શું કરી રહ્યો છે ખાઈ રહ્યો છે પી રહ્યો છે વગેરે એટલે જેનું એ સાક્ષી છે એ વ્યક્તિ બીજાની અવસ્થાને જાણે એ અવસ્થામાં કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ જાણે અને એ અવસ્થા ધરાવનાર વ્યક્તિને જાણે દેવદત્તને જાણે દેવદત્તની અવસ્થાને જાણે બેસેલો છે ઉભેલો છે વગેરે અને એ અવસ્થામાં શું કરી રહ્યો છે ખાય છે પીએ છે વગેરે આ બધી વસ્તુને જ જોનારો હોય જેને જુએ છે દેવદત્ત એ જે અવસ્થામાં હોય તે જે કરી રહ્યો હોય બધું જોવા છતાં પણ જેનામાં એ દૃશ્યનો કોઈ પ્રભાવ ન પડે સ્વયં નિર્વિકાર રહે એને સાક્ષી કહેવાય આમ સામાન્ય રીતે વ્યવહારમાં અભિવ્યક્તિને આપણે સાક્ષી કહેતા હોઈએ છીએ તો આ પ્રકારના લક્ષણ જે છે એ આત્મા વિદ્યમાન છે એમાં એક તો દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોઈ સંન્યાસી હોય સંન્યાસીનો અર્થ એ છે કે જે આત્મનિષ્ઠ છે એવું આપણે સમજી લેવાનામાં આત્મનિષ્ઠ હોવાને કારણે કોઈક વ્યક્તિ આવે એ શું કરે છે આ બધું જોતો હોય છતાં પણ એ કેવો છે નિર્વિકાર છે કોઈ પ્રકારનો રાગ દ્વેષ ન હોવાને કારણે જેને જોઈ રહ્યો છે એની કોઈ એનો કોઈ પ્રભાવ એના પર નથી એટલે સંન્યાસનો દૃષ્ટાંત આપ્યો ચાલો એ આત્મનિષ્ઠ ના હોય તોય પણ રાગ દ્વેષ રહિત છે એનામાં વૈરાગ્ય છે કોઈ અપેક્ષાઓ નથી અને એટલા જ માટે જે કંઈ જુએ છે એને કારણે એનામાં કોઈ વિકાર એટલે કોઈ પ્રત્યાઘાત હર્ષ શોક જન્મતો નથી તો આ રીતે આત્મા પણ આ ત્રણ અવસ્થામાં જે જીવ છે એની અવસ્થા હોય જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને પ્રત્યેક અવસ્થામાં જે વ્યાપાર કે પ્રવૃત્તિ કરી રહ્યો હોય આ બધાનો નિર્વિકાર સાક્ષી છે આત્મા માટે એને આ ત્રણ અવસ્થાનો સાક્ષી કહેવાય સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ શ્રુતિમાં કહ્યું કે આત્મા સાક્ષી છે ચેતહિતા છે કેવલ છે અદ્વિતીય છે નિર્ગુણ છે હવે આપણે જોઈએ છીએ કે સાક્ષી પણ કેવો છે એ નિત્ય છે એટલે ગયે તો ગયે ગઈકાલે અપૂર્વ દિનમ ગઈકાલે જે કંઈ બધું મેં અનુભવ કરેલો એ જ અત્યારે વળી પાછું મને સ્મરણ થાય છે એનો અર્થ એ થયો કે જે ગઈકાલે હું હતો એ જ હું આજે છું જે ગઈકાલે જાગ્રત હતો રાત્રે સ્વપ્ન જોતો હતો ઊંઘતો હતો એ રીતે જાગું છું આ પ્રકારે ત્રણે અવસ્થાનો અનુભવ છે એવો આપણો અનુભવ છે આમ
બધી અવસ્થાઓને ક્રમથી જોતાને કારણે આત્મા કેવો છે? નિત્ય છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા આવે અને જાય, પરંતુ એનો સાક્ષી કેવો છે? બદલાયા વગરનો છે, નિત્ય છે. ગઈકાલે જે હતો એ જ આજે છે, હંમેશા છે. હવે આ 94 પાન પર એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો. સામાન્ય રીતે તો માણસ પોતે પોતાની અવસ્થાનો સાક્ષી હોય, હું જાણતો કે તે હું જાગ્રત છું વગેરે. તો આપ તો કહો છો કે આત્મા કોઈ બીજાની અવસ્થાનો સાક્ષી છે, આવું કેમ? એટલા જ માટે કે જીવ જે છે એ પોતાની અવસ્થાનો સાક્ષી ના હોઈ શકે. જીવ જાગ્રતનો હોય છે ખરો, સ્વપ્નમાં હોય છે ખરો, પણ સુષુપ્તિમાં તો એ લીન થઈ ગયો હોય, માટે સુષુપ્તિમાં હાજર જ નવાને કારણે કેમ સાક્ષી હોઈ શકે? એટલે જીવાત્મા તો પોતાની અવસ્થાનો સાક્ષી ન હોય છે, કારણ કે સુષુપ્તિમાં તો એ હાજર જ નથી. તેથી ત્રણેય અવસ્થામાં જે હાજર હોય, વિદ્યમાન હોય, કોઈ પછી જીવ કે જે વિકારી છે, હમણાં સુખી હમણાં દુઃખી, આમ સાક્ષી નિર્વિકાર હોવો જોઈએ. તો જીવાત્મા વિકારી છે માટે પણ સાક્ષી ના હોય. સાક્ષી નિત્ય હોવો જોઈએ પણ જીવાત્મા નિત્ય નથી, કારણ કે સુષુપ્તિમાં નથી. પણ નિત્ય છે, નિર્વિકાર છે, કૂટસ્થ છે, હું ચૈતન્ય જ વાસ્તવમાં સાક્ષી હોવાની યોગ્યતા ધરાવે છે. એનો અર્થ એ થયો કે આ જીવ તો સાક્ષી હંમેશા જે સાક્ષી હોય, આ દ્રષ્ટા જે હોય એ દૃશ્ય કરતાં ભિન્ન હોય, તેમ સાક્ષી પણ આ સાક્ષ્ય કરતા જીવ કરતાં ભિન્ન હોવો જોઈએ. તરી જીવ વ્યતિરેક અન્ય કોવા આત્મા? આપ કહો છો તે પ્રમાણે જીવનો સાક્ષી જીવ કરતાં ભિન્ન હોય એ આત્મા છે. એવી આત્માનું શું લક્ષણ છે? આપ જેને સાક્ષી કહો છો એ આત્મા વળી કોણ છે, એનું શું લક્ષણ છે, એ છે એનું પ્રમાણ શું, અને એ સાક્ષીરૂપી આત્માને જાણવાનો શું ઉપાય છે? આવો પ્રશ્ન કરવામાં આવ્યા. તો કહ્યું નિર્વિકાર કૂટસ્થેવ સાક્ષી. સાક્ષી હંમેશા નિર્વિકાર હોવો જોઈએ, કૂટસ્થ કૂટ એટલે નિર્વિકાર હોવો જોઈએ. સૈવ આત્મા, આત્માઓ નિર્વિકાર છે, કૂટસ્થ છે, આકાશ એમ સર્વવ્યાપક છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને એ બધા અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને એ જીવ કંઈ ખરેખર આત્મા કદાચ જુદો નથી. આત્માએ જાણે કે અંતઃકરણ પ્રવેશ કર્યો કે અહંભાવ ધરાવે ને આત્મા જીવ કહેવાય છે. એવું રૂપ પારમાર્થિક આત્મા વેદાંત સર્વે પ્રમાણમ. ઓ આત્મા છે જે જીવાત્મા કરતાં અહંકાર કરતાં જુદો છે. આપણને અહંકારનો અનુભવ થાય છે, પણ અહંકારનો સાક્ષી છે એ તો આપણા અનુભવનો વિષય નથી. તો અહંકાર પણ સાક્ષી છે એને માટે પ્રમાણ શું, કોઈ પુરાવો છે તમારી પાસે? તો કે બધા વેદાંત એના માટે પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. અવસ્થાવાન જે જીવાત્મા છે એ ચિદાભાસ છે, હમણાં જાગે છે, હમણાં સ્વપ્ન જુએ છે, હમણાં ઊંઘે છે, હમણાં સુખી છે, હમણાં દુઃખી છે, હમણાં ઉદાસીન છે. આ જીવની બધી અવસ્થાઓ જે છે એને પ્રકાશિત કરનાર છે એ આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે. તો 96 પાન પર પછી કહ્યું કે તસ્ય આત્મના સ્વસ્ય નિર્વિકારત્વ કથમ જ્ઞાયતે ઇતિ ચેત. આત્મા પોતે નિર્વિકાર છે એ કેવી રીતે જણાય? આત્મા પોતાના નિર્વિકારપણા કેમ જાણી શકે?
Somukha saundaryam svena jnatum asakyam api uttara famaveva. કે આપણું મુખ છે ને આપણે પોતે સીધે સીધું જોઈ ના શકીએ, પરંતુ દર્પણમાં એ પ્રતિબિંબિત થાય ત્યારે આપણે આપણા મુખનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અંતે રીતે અનિર્વિકાર આત્મા પણ જ્યારે અંતઃમાં પ્રતિબિંબિત થાય એ દ્વારા આપણને એનું જ્ઞાન થાય. તો હવે આપણે આગળ વધીએ. છન્નુમાં પાનથી તર્હી અયમાત્મા કેન જ્ઞાયતે. તો પછી આત્માને કોણ જાણે છે? આગળ એ પણ કહ્યું, દર્પણમ દર્પણ પ્રતિમુખમ બિંબભૂત મુખમ યથાને જાણાતી. આપણે દર્પણની સમક્ષ ઊભા હોઈએ, આપણા મુખનો પ્રતિબિંબ પડતું હોય તો દર્પણ કે પ્રતિબિંબ એમાં દેખે એ આ મુખને જાણતા નથી. તેમ અંતઃકરણ દર્પણ છે, એમાં પ્રતિબિંબે જે જીવ છે એ પણ આત્માને જાણી ના શકે. તો કોણ આત્માને જાણી શકે? તરી અયમ આત્મા કેન જ્ઞાયતે. તો આત્માને એ કોના વડે જણાય છે, કોણને જાણી શકે છે? તો ઉત્તર આપે છે, ન કેનાપી જ્ઞાયતે જ્ઞાનમાનસ્ય સર્વસ્ય દૃશ્યત્વાત્ આત્મનઃ દૃગ્રૂપત્વાત્. તો આત્માને જાણનાર કોણ છે? તો કોઈ એને જાણનાર નથી, કારણ કે જે વસ્તુ જ્ઞાનનો વિષય હોય, જે જણાતું હોય એ તો દૃશ્ય હોય. આત્મા કહો છે દ્રષ્ટાનું સ્વરૂપ છે. તો જે કંઈ વસ્તુ જ્ઞાનનો વિષય બને એ કેવું હોય? દૃશ્ય હોય. આ ઘટપટ વગેરે આપણા જ્ઞાનના વિષય બને એ વિષય કહેવાય દૃશ્ય હોય, દર્શનના વિષય હોય. અને જાણનાર આત્મા છે, આત્મા દ્રષ્ટાનું સ્વરૂપ છે. દૃગ્રૂપત્વાત આત્માના દૃગ્રૂપત્વાત આત્મદૃગ કહો દ્રષ્ટાનું સ્વરૂપ છે. લાગે કહે છે સ્વયં પ્રકાશ એવ આત્મા નાન્યેન કેનાપી જ્ઞાયતે તત્કથમિતિ ચેત દૃશ્યો ઘટઃ દ્રષ્ટારં નહિ જાનાતિ સદ્દ્રષ્ટા ચ સ્વાત્માનં સ્વયમેવ જાનાતિ સ્વયં પ્રકાશત્વાત્. તો જે દૃશ્ય છે, જેમ કે ઘટપટ જે છે, કેવા છે? દૃશ્ય છે, દર્શનના વિષય છે. એ દ્રષ્ટાને ન જાણી શકે. એ જડ છે, દ્રષ્ટા ચેતન છે. આ જડ છે એ ચેતનને જાણી ના શકે. જાણનાર ચેતન હોવો જોઈએ. જે દૃશ્ય હોય કેવું હોય? અચેતન હોય. તેથી અચેતન જે છે એ ચેતન ન જાણી શકે. તો દ્રષ્ટા અને જાણનાર કોણ છે? સદ્દ્રષ્ટા છે. સ્વાત્માનમ સ્વયમેવ જાણાતી. આ દ્રષ્ટા છે એ પોતાને પોતાની જાતે જ જાણે છે. કેમ? સ્વયં પ્રકાશત્વાત. એ કહેવાનો વાત એ છે કે આ દ્રષ્ટા છે કે આત્મા છે એ આત્માને જાણે છે, પણ જેમ ઘટપટ વગેરે આપણે જાણીએ તે પ્રકારે આ આત્મા જ્ઞાનનો વિષય બનતો નથી. પણ આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે હંમેશા જ્ઞાનને જણાયેલો જ છે. અવસ્થાત્રય સાક્ષી આજે આપણે વિવેકકરણ કહેવામાં આવે, કે જે આ ત્રણ શરીર કરતાં વિલક્ષણ છે, અવસ્થાત્રયનો સાક્ષી છે, પંચકોષથી વ્યતિરિક્ત છે. અત્યારે આત્મામાં અનાત્માનો જે અંશ જાણે ભળી ગયો હોય એના વિવેકથી આત્મા સતત અનુભવનો વિષય છે, સતત જ્ઞાનનો વિષય. એટલા માટે કે સ્વયં પ્રકાશ છે.
અંતેથી એવું નથી કે હું જાણતો નથી, માત્ર મારી જાતને જે જાણવું છે ખોટી રીતે જાણો છો, તો એનો વિવેક નથી. આત્મા અનાત્માનો વિવેક કરવામાં આવે ત્યારે આત્મા જે સ્વયં અનુભવનો વિષય છે એ તો અનુભવનો વિષય રહે જ છે. તો કેવી રીતે પોતે પોતાને જાણે એના માટે એક દૃષ્ટાંત આપે છે જે આપણે વારંવાર આપતા હોઈએ છીએ. યથા મૃત હૈતિ પ્રતીયમાન દશમ પુરુષ પશ્ચાત તમ સ્વાત્માન સ્વયમેવ જાનાતિ નતુ નવસુ અન્યતમેન જ્ઞાયતે તથૈવ આત્મા અનુભવ સ્વરૂપ એવ ન તો અન્યેન અનુભાવ્ય ઇતિ ઇમં અર્થં ત્વમેવ પ્રમાણ પુરસ્સરં જાનીહિ. તો દૃષ્ટાંત આપ્યું, દશમા શુકાનું દૃષ્ટાંત આપ્યું. મૃત હેતી પહેલાં એવું લાગ્યું કે દશમો ખોવાઈ ગયો, નષ્ટ કહેવું છે મૃત કરતાં, ચાલો મરી ગયો, ખોવાઈ ગયો. કે દશમો મરી ગયો તો સવાલ જ નથી રહ્યો ને, ખોવાઈ ગયો. પછી જ્યારે ગણે અને વળી કોઈ એનું ધ્યાન દોરે કે ગણનાર તું દશમો છું, એટલે દશમાને પોતે દશમો નશમો ખોવાઈ ગયો, પોતે દશમો નથી એ પ્રકારે પોતાનું જ્ઞાન તો છે. દશમા છોકરાને પોતાનું જ્ઞાન આ રીતે છે કે દશમો ખોવાઈ ગયો છે, હું દશમો નથી, એટલે હુંનું જ્ઞાન તો છે. જ્યારે ઉપદેશ આપવામાં કે તું દશમો છે ત્યારે સ્વયં એવ જાણાતી, ત્યારે એને ટ્યુબલાઇટ થાય કે હા હું દશમો છું. ત્યારે દશમો છોકરો એના દૃશ્ય વિષય નથી બનતો, એ દશમાને પોતાની સમક્ષ સ્વયં જાણતો હોય, દૃશ્ય રૂપે જાણતો હોય. આમ સામાન્ય જ્ઞાનમાં જેમ દ્રષ્ટા દૃશ્યનો જે ભેદ હોય એવો ભેદ સહિત નથી જાણતો, સ્વાત્માનમ સ્વયમેવ જાણાતિ, એ પોતાને સ્વયં જાણે છે. નતું નવ શું અન્ય તમે એને જ્ઞાયતે, એના સિવાય બીજા જે નવું છે ને એ દશમાને જાણતા નથી, એ પોતે પોતાને જાણે છે, બીજો કોઈ એને જાણી શકતો નથી. કારણ કે બીજા જે દૃશ્ય છે એ આત્મા જે દ્રષ્ટા છે એને પ્રકાશિત ન કરી શકે, ન જાણી શકે. આત્મા જ દ્રષ્ટા છે, સ્વયં પ્રકાશ છે, એને માટે એ જ પોતાને સ્વયં જાણી શકે છે. તથી આત્મા અનુભવ સ્વરૂપ એવ, તેમ આત્મા પણ અનુભવ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. તો અન્ય એને અનુભાવ્ય હતી, એના માટે પોતે પોતાને જાણે છે, એ બીજા વડે અનુભવનો વિષય ન બની શકે. એટલે આ તો બહુ મોટી ચર્ચાનો વિષય છે, એ સરળતાથી કહેવામાં આવે. પણ આ દશમાનું દૃષ્ટાંત છે અને એ સ્વયં કેદું પોતાને જાણે છે એ માટેનું એક સરળ દૃષ્ટાંત છે કે દશમાને જ્યારે જ્ઞાન થાય કે ટ્યુબલાઇટ થાય કે હું દશમો છું, ત્યારે હું એનાનો દૃશ્ય વિષય બનતો નથી, માત્ર હું નવમો છું, દસમો ખોવાઈ ગયો છે, હું નવમો છું. જે અધ્યારોપ હતો એ પોતાને જાણતો હતો ખરો, પણ અધ્યારોપ સહી તો જાણતો, કેવો અધ્યારોપ, હું નવમો છું, એ તો જાણતો હતો. જ્યારે એને ભાન કરવામાં આવ્યું એ માત્ર તું દસમો છે એવી તો નહીં, એની પાસે ગણાવડાવવામાં આવે કે જ્યાં નવ છે, અને પછી એનું ધ્યાન દોરવામાં આવે કે તું દશમો છે અર્થાત તું તારી જાતને ગણતરીમાં લેતો નથી, આ પ્રકારની પદ્ધતિસર એને જણાવવામાં આવે. જો એમ કે તું દશમો છો કદાચ એને સમજ ન પણ પડાય,
પેલા નવને ગણે એને જોયું કે આમાં એક એવું નથી, અને સાથે એનામાં ખ્યાલ આવે કે હું મારી જાતને ગણતરીમાં લેતો નહોતો એટલે હું દસમાં છું. આ પ્રકારે પદ્ધતિસર જ્યારે એને જ્ઞાન કરવામાં આવે ત્યારે એ જોવે છે, એટલે શું થાય છે કે એનો અધ્યારોપ દૂર થાય છે. પોતે નવમો છે એ પ્રકારનો અધ્યારોપ એ દૂર થઈ ગયો. પોતે છે એ જ્ઞાન તો છે જ, પણ અધ્યારોપ સહિતનું જ્ઞાન છે પોતે નવમો છે. આમ પોતે છે એ જ્ઞાન તો છે, નવમો શું છે? અધ્યારોપ છે. અધ્યારોપ દૂર થઈ ગયો એટલે જે છુએનું જ્ઞાન છે જ. એટલે અહીંયા કેવું છે, અપવાદ થઈ ગયો. અધ્યારોપ થયેલો છે એનો અપવાદ થયો. આ પ્રકારે વેદાંત શાસ્ત્ર કહે છે કે અધ્યારોપ અપવાદથી આ તત્વનો બોધ કરવામાં આવે છે. ઇતિ ઇમમ અર્થમ તમેવ પ્રમાણ પુરસ્સરમ જાનેહી, તું જાતે જ પ્રમાણ પુરસ્સર આ અર્થને જાણ. ટૂંકમાં પ્રમાણની મદદથી તું પણ આ અર્થ એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કર. આગળ પ્રશ્ન પૂછે, તરી પ્રમાણમ કેમિતિ ચેત, આપ કહો છો કે પ્રમાણ દ્વારા મારે જાણવું જોઈએ. પ્રમાણ કયું છે? પ્રમાણ કોને કહેવાય? શૃણુ પ્રત્યક્ષમિતિ અનુમાનમિતિ ઉપમાનમિતિ શબ્દ ઇતિ ચ ચત્વારી પ્રમાણાનિ. ચાલો ભાઈ, હમણે ચાર પ્રમાણ ગણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. વેદાંત છ પ્રમાણ સ્વીકારે છે. કયા બે બે છ છે? અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. સો પુનઃ અર્થાપત્તિ સંભવ ઐતિહ્યમ અનુપલબ્ધિ થી ચત્વારી પ્રમાણાને સંતિ. બીજા ચાર પ્રમાણ પણ છે જે બીજા તત્વચિંતકો સ્વીકારે છે. જો ભાઈ કહ્યું, યદ્યપિ બી પાદમાં કહ્યું, યદ્યપિ ગ્રંથકારને ચાર કો પ્રધાન કહા, પ્રધાન કે પ્રમાણ કહે, તથાપિ આ ચાર પ્રમાણ પ્રધાન કહે, બાકીના ગૌણ કહે ચાર. વેદાંત કે માનનીય આચાર્ય છ પ્રમાણ માનને કે પક્ષધર હે, છ પ્રમાણ માને છે માનનીય આચાર્ય. અર્થાપત્તિ, તું અર્થાપત્તિનો અનુમાનમાં સમાવેશ કરીને જુદું પ્રમાણ ન ગણ્યું, પણ વેદાંતના આચાર્યો છતાં પણ અર્થાપત્તિને જુદું કેમ કે સમજાવે છે? દુષ્ટાર્થાપત્તિ કા કિસી તર અનુ, ટૂંકમાં દુષ્ટ જે દુષ્ટ છે એ ન હોત જો આમ ન હોત તો. આ માણસ તો લંગડો છે, એ આવી જ ના શકે. કાલ રાત્રે તમે એનાથી બીજા શહેરમાં ગયેલો, પણ એ છે એને માટે એને કોઈક રીતે ટૂંકમાં કોઈક રીતે આવ્યો હશે, કારમાં આવ્યો હશે કે એમ. તું કે આપણે અર્થાપાથી જાણીએ કે એ ટ્રેનમાં મોટરકારમાં કશાકમાં આવ્યો હશે, અને દુષ્ટ અને અનુમાનમાં સમાવેશ કરવો. પણ શ્રુત શ્રુતાર્થાપત્તિ, શ્રુતિની અંદર જે કહેવામાં આવે છે એનું અર્થાપત્તિ દ્વારા એના શ્રુતિના વાક્યોનો અર્થ ઘણી વાર અર્થાપત્તિ દ્વારા કરવો પડતો હોય છે, જેનો અનુમાનમાં સમાવેશ ન થાય. એટલા માટે અર્થાપત્તિને પણ જુદું પ્રમાણ સ્વીકારવું પડે. શ્રુતિ આમ ન કહ્યું હોત જો આમ ન હોત તો. આવું ઘણી વાર આપણે દલીલ કરતા હોઈએ છીએ કે શ્રુતિ આમ ન કહે, શ્રુતિ આમ ન કહે કે ભાઈ આ જગત જે છે એ આવી રીતે સંકલ્પમાંથી જન્મેલું છે અને માટે એ તો અધ્યારોપ છે, મિથ્યા છે, એકમ એવા અદ્વિતીયમ એમ કહે છે. એવું ન હોત જો જગત મિથ્યા ન હોત તો વગેરે. એ પ્રકારે આપણે શ્રુત
જે શ્રુતિ છે એને પણ અર્થાપત્તિના પ્રકારે સમજતા હોઈએ છીએ શ્રુતિના વાક્યોને. અને માટે એને જુદું પ્રમાણે સ્વીકારવું જોઈએ. તો ઉપરાંત અનુપલબ્ધિ, એટલે અનુપલબ્ધિ એટલે એનો એ પ્રમાણે એને પણ એ લોકો અંદર સમાવી લે છે પ્રત્યક્ષમાં. ભાઈ પ્રત્યક્ષ નથી, એનું પ્રત્યક્ષ ના થઈ શકે. પ્રત્યક્ષ એટલે શું કે આપણે ઇન્દ્રિયોનો વિષય હોય જે વસ્તુ નથી, ઇન્દ્રિયોનો વિષય ના બની શકે માટે અનુપલબ્ધ નથી એ જે જ્ઞાન થાય છે એને આપણે પ્રત્યક્ષમાં ન સમાવી શકીએ. રૂપાદિ રહિત અભાવ કાવ્ય ઐન્દ્રિય પ્રત્યક્ષમાનના સંગ અભાવનું જ્ઞાન કે નથી, મારા હાથ પર ઘડો નથી, હવે એ જોઈ નક્કી કરો છો કે એ અનુપલબ્ધિ જુદું પ્રમાણ છે જે દ્વારા હું નિર્ણય કરું છું કે આ નથી. એટલે બીજા ચાર જે ગૌણ પ્રમાણ કે એમાંથી અર્થાપત્તિ અને અનુપલબ્ધિને તો આપણે મુખ્ય પ્રમાણ માનીએ છીએ. બીજા સંભવના ઐતિહ્ય પણ કેટલાક માને છે. સંભવ કોને કહેવાય? સમુદાય સમુદાય અવિનાભાવ વૃત્તિ સંબદ્ધ, સમુદાય જ્ઞાનથી સમુદાયનું જ્ઞાન સંભવ થઈ જાય. શતે પંચાશત ન્યાય હે, 100 છે એમ કહ્યું એટલે 50 છે તો સમજી જ લેવાનું, નહીં તો 100 હોય જ નહીં ને. એ સંભવ કહેવામાં આવે. ઐતિહ્ય એટલે ઇતિહાસ, જેનો મૂળ વક્તા કોણ છે ખબર ના હોય, પરંપરાથી જે જ્ઞાન આવતું હોય, દંતકથા હોય કે પરંપરા, તેને ઐતિહ્ય કહેવામાં આવે. એટલે આપણે સ્વીકારી છે કહું છે, જેમ રામાયણ કે મહાભારતના આપણે પ્રમાણ તરીકે સ્વીકારી ઐતિહ્ય ઇતિહાસ કહીએ છીએ ને. તો મૂળ વક્તાનો કોણ છે? આમ તો વાલ્મીકી કે વ્યાસ કહેવાય, પણ એમણે પણ વળી પછી જે લખ્યું એમણે પણ જે પ્રવર્તમાન જે ઐતિહ્ય દંતકથામાંથી જ લખેલું છે બધું. એ મૂળ ક્યાંથી ચાલતો હોય ભગવાન જાણે. એ પ્રકારે ઐતિહ્યને પ્રમાણ માને છે પણ આપણે એ નથી માનતા. ચાલો લખે છે પુનશ્ચ, અહીં તો વાંચી દીધું, પશ્ચાત ઉક્તાનામ ચતુર્ણામ પૂર્વોક્તેષુ ચતુર્ષુ એવ અંતર્ભાવ ઇતિ સિદ્ધાંત વેદાંતરશ્ચ કેચિત ષટ પ્રમાણાનિ ઉદાહરંતિ. પાછળના ચાર નો કોઈ રીતે પહેલા ચારમાં સમાવેશ કરી લેવો જોઈએ. એટલે ચાર જ પ્રમાણ છે. વેદાંતના કેટલાક આચાર્યો 6 પ્રમાણ સ્વીકારે છે. આ 4 પ્રમાણ સ્વીકારે છે એવું તો આપણે પહેલી વાર સાંભળ્યું વેદાંતની અંદર, પણ 6 પ્રમાણ બહુ સ્ટેન્ડર્ડ એટલે કે બહુ એક સ્વીકૃત વસ્તુ છે. ચાલો, એતેષાં લક્ષણાદિકમ અતિ વિસ્તૃતમ. આ પ્રત્યક્ષના અનુમાન બધા લક્ષણો તો બહુ લાંબા લાંબા છે. તો વેદાંત પરિભાષાને બધું આપણે જોઈએ તો તર્ક આખું આખું પ્રકરણ છે વેદાંત પરિભાષામાં. પણ પ્રત્યક્ષનું પ્રકરણ અનુમાન તો બહુ લાંબુ લાંબુ છે બધું. એટલે આ બધા લક્ષણ વગેરે તો એટલે ટૂંકમાં ખૂબ ચોકસાઈથી સમજવા માગે તો તેની વ્યાખ્યા બહુ જટિલ બની જાય છે અને પણ અત્યંત વિસ્તૃત છે. અસ્માકમ ચ યાવત આવશ્યકમ તાવન માત્ર મુચ્યતે. અહીં તો માત્ર આપણને જેટલે જરૂર છે એટલા પૂરતા જ એમના લક્ષણ કહેવામાં આવશે. અક્ષમ ઇન્દ્રિયમ ઇન્દ્રિયેણ જન્યમ પ્રમાણમ પ્રત્યક્ષ પ્રમાણમ ધૂમાદિલિંગેન જાયમાનમ અનુમાનમ સાદૃશ્યેન જાયમાનમ ઉપમાનમ આપ્તવાક્યમ શબ્દ. પ્રત્યક્ષ અક્ષમ અક્ષમ પ્રતિ યદ વર્તતે, અક્ષ એટલે ઇન્દ્રિય, પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં જે છે એને પ્રત્યક્ષ કહેવાય. એટલે કે ઇન્દ્રિયજન્યમ જ્ઞાન, ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે એને પ્રત્યક્ષ પ્રમાણમ કહેવાય, પ્રત્યક્ષ જ્ઞાન પણ કહેવાય. આમ તો
तो प्रत्यक्ष शब्द है ने ये ज्ञान माड़े वपराय ने प्रमाण माड़े वपराय प्रत्यक्ष प्रमाण से એટલે પ્રત્યક્ષ જ્ઞાન છે એમણે કહેવાય કે પ્રત્યક્ષ જ્ઞાનનું સાધન છે માટે એને પ્રમાણમાં કહેવાય. ઇન્દ્રિયો જે જ્ઞાનનું સાધન છે એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય, ઇન્દ્રિયોને પ્રત્યક્ષ જ્ઞાનનું પ્રમાણ કહેવાય. ધૂમાદિ લિંગેને જ્યાં અજત્ર ધૂમ તત્ર બન્ય, ધૂમરૂપી લિંગ છે, પુરાવો છે, પછી આપણે દૂરના સ્થળે અગ્નિ છે અનુમાન કરી શકીએ છીએ. સાદૃશ્ય ને જાયમાનમ કુ સદૃશ ગવય, આ ગવય છે એ ગાયના જેવો છે. એટલે ગાય તો આપણે જોઈએ છે, એના જેવું પ્રાણી આપણે કોઈ દિવસ જંગલમાં ગયા એના જેવું પ્રાણી દેખાય, ગાય તો નથી પણ ગાય સમાન છે, આ ગવય છે. આમ ગવય નામનું પ્રાણી છે એ અનુમાનથી જાણીએ છીએ. આપ્ત વાક્યમ શબ્દ હે, શબ્દ પ્રમાણ છે. આપ્તનું વાક્ય છે એને શબ્દ કહેવામાં આવે, આપ્તના વાક્યને પણ પ્રમાણ કહેવામાં આવે છે. વાક્ય કહો, શબ્દ કહો. આત્મનઃ ઇન્દ્રિય અગોચરત્વાત્ તત્ર ન પ્રત્યક્ષમ પ્રમાણમ પ્રવર્તતે. તો આત્મા પ્રત્યક્ષનો વિષય ના હોય, ઇન્દ્રિયનો વિષય ના હોય, એ તો ઇન્દ્રિય અગો ઇન્દ્રિયોનો પ્રકાશક છે. જે પ્રકાશક છે ને એ પ્રકાશનો વિષય ના બની શકે. આગળ કહ્યું તે પ્રમાણે જેવી રીતે આ દીપક છે એ બધા વિષયોને પ્રકાશિત કરે, તો વિષયને પ્રકાશિત ના કરી શકે. આપણે જેમ કહ્યું તેમ દૂરબીનથી આંખો પણ આંખો દૂરબીનથી ના દેખાય. એ જ કહેવામાં આવ્યું કે આત્મા જે બધી ઇન્દ્રિયોનો પ્રકાશક છે એ ઇન્દ્રિયોના જ્ઞાન વિશેના બને. ટૂંકમાં આત્માને જોઈ ના શકાય, સાંભળી ના શકાય, સ્પર્શી ના શકાય. આ શબ્દમાં સ્પર્શમ અરૂપમ અભ્યયમ વગેરે માટે પ્રત્યક્ષ ઇન્દ્રિયરૂપી પ્રમાણ જે છે એ આત્મામાં કામ ના લાગે. આપણે જોઈ ના શકીએ, સાંભળી ના શકીએ, સ્પર્શી ના શકીએ. નિરંશત્વાત્ તત્રાત્મને ન અનુમાનમ પ્રવર્તતે. નિરંશ છે, એક અંશ જણાય, આમ જે અગ્નિનો ધુવાણો છે અગ્નિનો એક અંશ છે એ જણાય, એ પરથી આપણે બીજાનું જ્ઞાન અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. પણ આત્મા એક અંશ જણાય એટલે ઉંદરની પૂંછડી દેખાય ને તો આખો ઉંદરનું અનુમાન થાય, લટકતી હોય ને ઘણી વાર ઉપરથી ઉપર છે તો અંશમાંથી અંશીનું જ્ઞાન થાય. પણ આત્મા નિરંશ છે, નિરવયવ છે, એટલે એવું ના બને કે એક અંશનું જ્ઞાન થાય, તેથી એ અનુમાનનો વિષય ના બની શકે. અદ્વિતીયત્વાત્ ન ઉપમાનમ. અદ્વિતીય છે અર્થાત આત્મા અન્ય કંઈ છે જ નહીં, તો પછી એની કોની સાથે સરખાવી શકાય? સરખાવવા માટે બે વસ્તુ જોઈએ કે આ ગવય છે, ગાય એ ગાય જેવું છે. ગવય ને ગાય જુદા જુદા હોય તો એકને બીજાથી સરખાવીએ કે આ તો તારા તારા ભાઈ જેવો જ લાગે તું તો. એ ઘણી એવું થતું હોય છે કે ફોટો તો ખબર ના પડે આપણને કે કોનો ફોટો છે. એ નાનપણમાં એવા સરખા દેખાતા, અત્યારે મોટો છે ને એ નાનો ત્યારે પહેલાં જેવો જ દેખાતો હતો, ખબર ના પડે આપણને. એવી તુલના થાય ક્યારે હોય? એ બે જુદી વ્યક્તિ હોય ત્યારે, બે વચ્ચે આ પ્રકારની સમાનતા હોય. આત્મા દ્વિતીય છે માટે ઉપમાન પણ કામ ના લાગે. એટલે પ્રત્યક્ષ કામ ન લાગે, અનુમાન કામ ન લાગે, ઉપમાન કામ ન લાગે. ચોથું કયું રહ્યું શબ્દ? તસ્માત આત્મને શબ્દ એવ પ્રમાણમ. આત્માના વિષયમાં શબ્દ છે પ્રમાણ છે, જેમ દસમાના વિષયમાં શબ્દ પ્રમાણ બન્યો. તમ દસમો સી તું દસમો છું, કેવી રીતે આવું થાય? આ શબ્દ ક્યારે પ્રમાણ બને? શબ્દ સામાન્ય રીતે તો આપણે પરોક્ષ જ્ઞાન જન્માવે,
कोई वस्तु नत्यम वर्णन करूँ, कोई स्थल जो हूँ गयो हूँ तुम क्या ना गया हो, कोई व्यक्ति जन हूँ मळ्यो हो तुम इतना वर्णन करूँ तो तमने एक मन में चित्र जन्मे खरो, पर ए केवू छे परोक्ष ज्ञान छे। शब्द थी के वर्णन थी तो आपणे परोक्षता जाणी शकीए, पछी एने जारे जोईए त्यारे प्रत्यक्ष ज्ञान थाय। पण आ शब्द थी आत्मनो अपरोक्ष ज्ञान थाय छे એ કેવું તો બને, કારણ કે જે અત્યારે અનુભવનો વિષય છે પણ જેને ઓળખવામાં આવતો નથી, એટલે શબ્દ આ છે ને એ પ્રકારે પ્રમાણ નથી કે અજ્ઞાતને જ્ઞાત કરે છે, પણ જે અનુભવનો વિષય છે સામાન્ય પ્રમાણ કોને કહેવાય, અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ, એનું જાણતો નહોતો અત્યારે અનુભવનો વિષય નહોતો, એ આ ઘડો અનુભવનો વિષય બન્યો અનધિગતમ, એ પ્રકારે શબ્દ પ્રમાણ નથી કે આત્મા અનુભવનો વિષય નથી અને અનુભવનો વિષય બનાવે છે એવું નથી, માત્ર અધ્યારોપ અજ્ઞાન દૂર કરવા દ્વારા શબ્દ જે છે એનું જ એની પ્રકાશિત કરે છે, એ રીતે શબ્દ પ્રમાણ છે પણ જ્યારે જુદી રીતે પ્રમાણ છે, કયા વિષયમાં, આત્માના વિષયમાં, જેમ તું દસમો છે એ શબ્દ કહો વાક્ય કહો એ દસમાના જ્ઞાન માટે પ્રમાણ છે, કારણ કે દસમો તો જ્ઞાત જ છે, વિદ્યમાન છે, જે છે એનું જ જ્ઞાન કરાવે, એની ઓળખાણ કરાવે છે, જે છે પરંતુ જે છે અનુભવનો વિષય છે એની ઓળખાણ નથી, એની ઓળખાણ શબ્દ કરાવે ત્યારે આપણે અપરોક્ષ જ્ઞાન જન્માવે, જે નથી એનું વર્ણન શબ્દ કરતો હોય તો પરોક્ષ જ્ઞાન જ જન્માવે, પણ જે છે અને અનુભવનો વિષય છે પણ જેની ઓળખ નથી આ વિશેષ સંજોગોમાં શબ્દ અપરોક્ષ જ્ઞાન કરાવે, જેનો અનુભવ થઈ રહ્યો છે પણ જેની ઓળખ નથી, સ્વામી એને ઓળખ્યો તો ના આવી, આ તો પેલો કૃષ્ણમૂર્તિ ત્યારે પછી હું અમને યાદ, હા તો પણ બરાબર છે, એટલે વ્યક્તિ મારા અનુભવનો વિષય જે ઓળખાણ નથી, આ શબ્દ શું કરે છે, ઓળખાણ કરાવે છે, એની દ્રષ્ટિએ કહેવાય કે શબ્દ આપણે સીધે શું જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કરાવે છે, તેમાં આત્મા પણ અનુભવનો વિષય છે પણ ઓળખાણ નથી, એની ખોટી ઓળખાણ છે, આ કૃષ્ણમૂર્તિ એમ જાણતો નથી એની ઓળખાણ નથી, જે તેવી રીતે આત્મા બ્રહ્મ છે એ પ્રકારની ઓળખાણ કરાવે, એટલે આત્મા બ્રહ્મ બનાવતો નથી છે એની ઓળખાણ કરાવે છે, તસ્માદ આત્માની શબ્દ તેથી આત્મામાં શબ્દ જ પ્રમાણ છે, કહે છે શું ચાલે છે, કોનો ફોન ચાલે છે, આપ્ત વાક્યમ શબ્દ હૈ આપ્તશ્ચ યથાર્થ વક્તા, આપ્ત વાક્ય છે એને શબ્દ કહેવામાં, શબ્દ પ્રમાણ છે એટલે આપ્ત વાક્ય છે એને શબ્દ કહેવામાં આવ્યો, આપ તો કોને કહેવાય, આપ તસ્ય યથાર્થ વક્તા, યથાર્થ જે વસ્તુ છે તે જ વક્તે જ કહેનારો હોય એને આપણે આપ તો કહીએ, એટલે એક વિશ્વસનીય હોવો જોઈએ, છે એ પ્રકારે જ કહેનારો હોવો જોઈએ, વિશ્વસનીય હોવો જોઈએ, જાણકાર હોવો જોઈએ, વળી કોઈ પ્રકારના રાગદ્વેષ વગરનો હોવો જોઈએ, કોઈકનો ફોન વાગે જ ખરો, હા હા ચાલો કંઈ વાંધો, હા વાઇબ્રેટર છે પણ કોઈને ખબર નહીં હોય કે શું છે, તારું નથી ને કે તારો ફોન તો નહીં ચાલતો ને, કોઈ તને ફોન કરી રહ્યો હોય, અતઃ ઈશ્વરવાક્યમ શ્રુતિરેવ શબ્દ તસ્માત શ્રુતિરેવ
ఆత్మని ప్రమాణం. యథార్థ జానకార్ హోజయే అని విశ్వసనీయ హో, ఈశ్వర సమాన్ కోణ జానకార్ హోయ్ సర్వజ్ఞ చే విశ్వసనీయ కేం చే జన కొయి ప్రకారం వ్యక్తిగత ప్రయోజన నా హోయ్. అప్పుడు కేతా హోయ్ కోయనేమో అప్పుడు వ్యక్తిగత ప్రయోజన నా హోయ్ જે કંઈ નહીતર જે કંઈ એને એમાં થોડા મરી મસાલો ઉમેરાય, કંઈક થોડો ફેરફાર થાય, અંદર આપણું કંઈક અંદર એજન્ડા હોય, પ્રયોજન હોય. એટલે આપ્ત વાક્ય આપ્ત કોને કહેવાય? યથાર્થ તો કહેનારો હોય. ક્યારે હોય? એનામાં કોઈ રાગદ્વેષ ના હોય, કોઈ પ્રયોજન ના હોય અને જાણકાર હોય. તો ઈશ્વર તો શ્રેષ્ઠ આપ્ત છે, પરમ આપ્ત છે, સર્વજ્ઞ છે, મળે બહુ જાણનાર છે, પૂર્ણ છે, માટે એને કોઈ રાગદ્વેષ નથી. તેથી ઈશ્વરના વાક્યને આપણે પ્રમાણ ગણી શકીએ. તો શ્રુતિ આ વેદ છે એ ઈશ્વર પ્રોક્ત છે, અને તેથી શ્રુતિને શબ્દ કહેવાય. શબ્દ ત્યાં પંજાબમાં શબ્દ કહે એને, તેથી ગુરુ ગ્રંથ સાહેબ છે એને એ શબ્દ કહે, એ પ્રમાણ છે. કે ગુરુઓને વાક્યને પણ એ લોકો શબ્દ કહેતા, શબ્દ શબ્દ કહેતા હોય. આપતો વાક્ય ખરો ને, પણ આપણે ઈશ્વરના વાક્યને આપતો વાક્ય કહીએ. તસ્માત શ્રુતિરેવ આત્મની પ્રમાણ, માટે આત્માના વિષયમાં શ્રુતિ અર્થાત વેદત પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. વેદાંત નામ ઉપનિષદ પ્રમાણમ. એ આગળ કહે છે પૂર્વોક્ત સાક્ષીરૂપમ સંન્યાસિનમ તેન દૃષ્ટાઃ પુરુષ તદવસ્થા તદ્વ્યાપારગણદોષાઃ યથા ન સ્પૃશંતિ એવમ આત્માનમ દૃશ્યમાનાઃ અહંકાર તદવસ્થા તદ્વ્યાપારગણદોષાઃ ન સ્પૃશંતિ. તો આગળ દૃષ્ટાંત આવ્યું પૂર્વોક્ત સાક્ષીરૂપમ સંન્યાસિનમ. આગળ સંન્યાસીની વાત કરવામાં આવી, સાક્ષીના દૃષ્ટાંતમાં સંન્યાસીની વાત કરવામાં આવી કે સાક્ષીમાં વિરક્તિ હોય, વૈરાગ્ય હોવો જોઈએ. એ ક્ષણમાં કોઈ રાગદ્વેષ ન હોવો જોઈએ, કોઈ વ્યક્તિગત એને પ્રયોજન ન હોવું જોઈએ, તો જ નિર્વિકાર રહી શકે. તો એવા નિર્વિકાર સાક્ષી માટે સંન્યાસીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. તો એ સંન્યાસી શાંત બેઠેલો હોય, કોઈ વ્યક્તિ આવે, એની કઈ અવસ્થા છે અને કયા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો છે, એ બધા એના દૃશ્ય છે. પરંતુ એ પુરુષ કહો, અવસ્થા કહો, એ ગુસ્સે થયેલો હોય, ગમે તેવો હોય, ધમકી આપતો હોય, ચપ્પુ દેખાડતો હોય, એટલે તો એવું પણ માનવું પડે આપણે. આ બધી આવ્યો માણસ ગમે તે કરતો હોય ન સ્પૃશંતી, પરંતુ કોઈ વસ્તુ આને સ્પર્શતી નથી. તેવી રીતે આત્મા પણ બધું જુએ છે. કોણ જુએ? જીવ કહો, અહંકાર કહો, અહંકારને જુએ, એની અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જુએ, અને વ્યાપાર સ્થૂળ તો વિષયનો અનુભવ, સૂક્ષ્મ વિષયનો અનુભવ, કારણનો અનુભવ, અજ્ઞાનનો અનુભવ, આ બધાના પણ એ કોણ છે? દ્રષ્ટા છે. અમની કશી વસ્તુ ચૈતન્ય સ્વરૂપ આત્માને સ્પર્શતી નથી. તો આ પ્રકારે આત્માને જાણી શકાય. એવમ યો ભાગ્યશાલી પુરુષ સાક્ષીમાત્ર આત્માન અહંકારાદિભ અસ્પૃષ્ટ ચૈતન્યમાત્ર શ્રુતિભ જાનાતિ સેવ જીવન્મુક્ત તથૈવ શ્રુતિરપિ વદતિ. એવમ યો ભાગ્યશાળી પુરુષ, જે અત્યંત ભાગ્યશાળી પુરુષ હોય. ટૂંકમાં
अनेक जन्मना पुण्यकर्मनो परिपाथ हो एनम भाग्य तो पुण्यनो परिपाक भाग्य पा तो क्यों भाग्य होवु जोईए सामान्य जगतना व्यवहार में पण आवे नानी मोटी वस्तु आपणे के मळे के थई जाय तो भाग्यशाळी मानीए तो भाई आ केवुं भाग्य जोईए एवो महान पुण्यनो जेनो परिपाक थयो छे एवो भाग्यशाळी पुरुष साक्षिमात्रम आत्मानम अहंकारादिभि अस्पृष्टम आत्मा साक्षिमात्र छे अहंकार वगैरह थी अस्पृष्ट छे अर्थात आपणे अहंकारना पण साक्षी बनीए एटले एटली मात्रामां आपणामां वैराग्य होय अहंकारादि देहांता तो आ बधा बंधा देहांता अने बंधान अज्ञ तो अहंकार थी माने देह सुधीना बधा जे छे ए केवळ दृश्य ए बधा ज अंतर उत्पन्न करवू पड़े કારણ કે આત્મા સાક્ષી છે અહંકારથી માળેને દેહ સુધીના જગત સુધીના બધા વિષયોને સાક્ષી છે પ્રકાશિત કરનાર એ સર્વથી અલગ છે બધાથી અતીત છે એટલે આપણે પણ આ બધાથી અલગ થવું પડે આ બધામાં જે આસક્તિ છે એમાંથી મુક્ત થવું પડે તેથી એ બધા સાથે અંતર ઉત્પન્ન કરવું પડે એવું થાય અહંકાર વ્યસ્પૃષ્ટમ ચૈતન્ય માત્રમ જે શુદ્ધ ચૈતન્ય છે શ્રુતિ ભી જાનાતી તો આપણને આ પ્રકારે શ્રુતિ કહો શાસ્ત્ર કહો ઉપનિષદ કહો એ મહાવાક્ય દ્વારા ઉપદેશ કરે છે કે તું આ પ્રકારે સાક્ષી છે આત્મા છે આ સંસારી છે એ વાક્યના બળ પર જે આ પ્રકારે સાક્ષી છે એટલે કે સાક્ષ્યને ધીમે 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 જે એનો નિષેધ કરી શકે બાદ કરી શકે છોડી શકે આસક્તિ છોડી શકે સત્યતા આપવાની છોડી શકે તાદાત્મ્ય છોડી શકે ટૂંકમાં એમ જાય એમ કહેવામાં આવે કે શ્રુતિથી જાણે છે શ્રુતિનું વાક્ય મહાવાક્ય આ મહાવાક્ય એ પ્રમાણે ટૂંકમાં આપણે આવું કરાવે તો બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે અતુટ હુંમાંથી બાકીની બધી વસ્તુનું બાદ બાકી એટલે ત્વમ પદ શોધનમ થવું જોઈએ આ ત્વમ પદ છે ને એનું શુદ્ધિકરણ થવું જોઈએ સ્વચ્છતા થવી જોઈએ એમાં જે અનાત્માંશ છે એ દૂર થવું જોઈએ તું બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન કરવામાં આવે તો આ પ્રકારે જે પોતાના સ્વરૂપને જાણે છે સૈવ જીવનમુક્ત એ જ માત્ર જીવનમુક્ત છે તથૈવ શ્રુતિ અભી વધતી શ્રુતિ એટલે ઉપનિષદ પણ એ જ પ્રકારે કહે છે પણ જીવન મુક્તનું વર્ણન કરે છે તો કહે છે છેલ્લા વાક્યમાં હે પુત્ર ત્વમપિ વેદાંત શાસ્ત્રમ આત્મને પ્રમાણમ ઇતિ વિશ્વસ્ય તદુક્ત પ્રકારેણ અવસ્થાત્રય સાક્ષિણમ આત્માનમ જાનેહિ ગુરુજી કહે છે હે પુત્ર શિષ્યને કહે છે તું અભી તું પણ વેદાંત શાસ્ત્રમ આત્મનિ પ્રમાણ વિશ્વસ્ય તું શ્રદ્ધસ્વ સૌમ્ય તું શ્રદ્ધા રાખ કે આ વેદાંત છે મહાવાક્ય છે એ આત્માના વિષયમાં પ્રમાણ છે અર્થાત મહાવાક્ય જે પ્રકારે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે એ પ્રકારે જ હું છું વિશ્વાસ એટલા માટે જોઈએ કે મારો અત્યારે મારો પોતાનો મારા વિષયનો ખ્યાલ કે નિર્ણય અત્યંત જુદો છે ને અને વેદાંત કહે છે તું બ્રહ્મ છે બે ટૂંકમાં મારા ખ્યાલને હું ધીમે ધીમે છોડવા તૈયાર હોઉં અને હું આવો અલ્પ છું એ ખ્યાલ ક્યાંથી જન્મ ઉપાધિ અહંભાવ એટલે ઉપાધિ અહંભાવ છોડું તો જ આ ખ્યાલ છોડે તો ઉપનિષદના વાક્ય વિશ્વાસ રાખીને એ પ્રકારે જ હું કરું એ પ્રકારે જ જીવું એ પ્રકારે જ વિચારું એ પ્રકારે જ કરું અને વાક્ય માત્ર નથી કહેતા ઉપનિષદનું માર્ગદર્શન પણ આપે
सवायेश पुरुषो नरसमय है, प्राणमय है, मनोमय है, विज्ञानमय है, आनंदमय है, ब्रह्म पुच्छम प्रति, ये प्रकार आपने दौरता दौरे से धीमे उपनिषद शाखा चंद्र न्याय थी स्थूल अरुंधति न्याय वगैरह धीमे धीमे अपने दौरे से। तो वेदांत शास्त्र तो आ प्रकार है, वेदांत शास्त्र आत्मा में प्रमाण से ये कहे पद्धति कहे पद्धति ने अनुसरु तदुक्त प्रकारेण अवस्थात्र साक्षण आत्मानं जाने ही उक्त प्रकार से अपने प्रजापति विद्या में जो कि आत्मा अवस्थात्र साक्षी से ये प्रकार है तू पण तारी जात ने जाण आम अव आत्मा अवस्थात्र साक्षी से एनु आ नौमा वर्णक अंदर निरूपण करवामां आवे। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।